विद्यार्थी मित्रों नवी विद्यालय में आपनું स्वागत છે। આપણે ઇંગ્લિશ માં યુનિટ 2 એટલે હ્યુમન રોબોટ ના બે ટોપિક મતલબ બે ભાગમાં આપણે ભણ્યા, તો રિવિઝન કરી લઈએ। પ્રેટ ઓપન નામનો એક વ્યક્તિ રોબોટ રામસી 070 ની ખરીદી કરે છે, અમુક સિદ્ધાંતો સાથે રોબોટ કામ કરશે એવું સેલ્સમેને જણાવ્યું હોય છે। એની અંદર એક એવું હોય છે કે રોબોટ કોઈ પણ માર્કેટમાં હોય, કોઈ પણ કરિયરને લાવો, કોઈ પણ વસ્તુ ત્યાંથી ઉઠાને લાવ્યું તો અમુક ત્રિજ્યા મળે, તો ત્રિજ્યામાં એ પોતાના ઘેર સુધી પહોંચાડી શકે છે। હવે એકવાર રોબોટ જે હોય છે તે મોલમાં જાય છે, શોપિંગ મોલમાં ત્યાંથી કેરી માટે ગયા છે, તો કેરી 2 કિલો જે હોય છે સાફ, બાકી કેરીનો કમાન્ડ આપે છે। ત્યારબાદ ગોપાલ જ્વેલર્સ જાય છે, ત્યાંથી એક નેકલેસ ચોરી કરવાનું કહે છે, નેકલેસ પણ ચોરી કરી લે છે। હવે એમાં એવું થાય છે આ બધા વસ્તુઓ દરમિયાન કે પ્રાચીન સમયની જૂની મોંઘી ચીજ વસ્તુ અને ઘરેણાંઓની ચોરી કરાવતો હતો કોણ? લેપટોપ પોતાના રોબોટ પાસે। આ સમય દરમિયાન એક અફઘાની ગ્રેપનો માલિક ફ્રૂટ વેન્ડર, તેના નજરમાં આવ્યું કે રોબોટ જે છે એ પોતાના શોપમાંથી અફઘાની ગ્રેપનું એક બંચ એની ચોરી કરી દીધી। આ વાત એને પોલીસ સ્ટેશન પહોંચી, પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી। ત્યારબાદ જે જે શોપમાં ગયો એના માલિક જે હતા શોપ ઓનર, એ લોકોને ખ્યાલ આવ્યો કે આ રોબોટની હાજરી આપણા શોપમાં પણ હતી, તો આપણી દુકાનમાંથી પણ થોડી ઘણી વસ્તુઓ મિસ થઈ હતી, સ્વાભાવિક છે કે આ વસ્તુ આ રોબોટે જ ચોરેલી છે। આ બાબત પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસે પોતાના એવા કમ્પ્યુટર સ્કેનર દ્વારા અવાજ રાખી અને ત્યારબાદ શું કર્યું, રામસિંહની અને એના માલિક પ્રેમ ચોપડીની ધરપકડ કરી। જ્યારે તેના ઉપર એને પકડવામાં આવે છે ત્યારે રોબોટ ઓન ધ સ્પોટ પકડાઈ જાય છે, પરંતુ જે એનો માલિક હોય છે તે ત્યાંથી ભાગી જાય છે। ત્યારબાદ તેને ઘેરથી પકડવામાં આવે છે, તેના ઘરે પણ જ્યારે ચેક કરવામાં આવે છે કોઈ પણ પ્રકારની ચોરીના આર્ટિકલ્સ મળતા નથી, કોઈ પણ વસ્તુ મળતી નથી। ત્યારબાદ તેને કોર્ટમાં બરાબર કોર્ટની જે હિયરિંગ હોય એ સુનાવણી હોય, એ સુનાવણી ના થાય ત્યાં સુધી તેને જામીન ઉપર છોડવામાં આવે છે। તે ત્યાં સુધી જેટલા પણ ચાર્જિસ લાગેલા છે તરીકે તરીકે ચાર્જિસને નકારે છે, બરાબર છે? ત્યાં સુધી આપણે ભણ્યા હતા આગળનો ટોપિક તે બધે એવું પણ કહે છે કે મારા જે રોબોટ છે રામસી 070 એની તો કોઈ વ્યક્તિએ તેના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે, મતલબ કંઈક એવું ટેમ્પરિંગ કર્યું છે સાથે, એવી આર્ગ્યુમેન્ટ એ પોલીસ સ્ટેશનમાં કરે છે। આગળ જોઈએ કાઉન્સિલ ગોયલ, અહીંયા વકીલનું નામ છે ગોયલ, ક્લિયર હિઝ થોટ, પોતાનો ગોલ સાફ કર્યો એન્ડ રીચ પ્રપોઝલ ટુ ધ જજ। આ જે મેટર છે આ એ કોર્ટની અંદર છે અને નજીક જાય છે કોની? જજ જે હોય છે ન્યાયાધીશ, એની નજીક જાય છે। કન્સિડરિંગ મિસ્ટર ચોપરાજ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ 2 ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસી રોબોટ। હવે વકીલ જે હોય છે જજને એવી દલીલ કરે છે, એવી જાણકારી આપે છે, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાજ એક્સપ્લેનેશન, મતલબ મિસ્ટર જે ચોપરાનો ખુલાસો માંગવામાં આવે, એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ 2 ડેઝ વેન ધ મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ છેલ્લા ઘણા બધા દિવસથી કોને કોને અસર થઈ છે, મતલબ ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન વસ્તુ વેચતા હોય એવા વેપારી એન્ડ જ્વેલર્સ એટલે ઝવેરાતનો જે લોકો ધંધો કરતા હોય એવા વેપારીઓ, એ લોકોને આ ચોરીથી ઘણી બધી અસર થઈ છે। ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, આપણું જોતા એવું લાગે છે કે શું જાણવું મહત્વનું છે, નો ધ વર્કિંગ ઓફ રામસી રોબોટ, રામસી રોબોટ જે છે એ કઈ રીતે કાર્ય કરતો હતો એ જાણવું ખૂબ જ મહત્વનું છે। આઈ રિક્વેસ્ટ રામસી રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, વકીલ જે ગોયલ હતા અને જજને એવી વિનંતી કરી કે હું વિનંતી કરું છું કે રામસી રોબોટ જે છે એને કોર્ટમાં એટલે કે ન્યાયાલયની અંદર બોલાવવામાં આવે। રોબોટ ગોઝ ટુ કોર્ટ વેન ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, આપણે જોઈએ છીએ કોઈ પણ કોઈ એવી ઘટના બને, કોઈ મોટા સેલિબ્રિટી હોય તો કોઈ ફેમસ વ્યક્તિ હોય જ્યારે પોલીસ રિલેટેડ મતલબ કોઈ આરોપ એના પર મૂકવામાં આવે અને જ્યારે કોર્ટમાં એમને હાજર કરવામાં આવે ત્યારે ન્યૂઝની અંદર આપણે સાંભળીએ પણ છીએ, ન્યૂઝ પેપરની અંદર આપણે વાંચીએ પણ છીએ કે ભાઈ આ સેલિબ્રિટીને આ દિવસે કોર્ટની અંદર હાજર કરવામાં આવશે, તો એવી જ રીતે અહીંયા એવા સમાચાર આપવામાં આવ્યા ન્યૂઝ પેપરની અંદર, રોબર્ટ ગોઝ ટુ ધ કોર્ટ, મતલબ રોબર્ટ જે છે રામસી 070 કોર્ટમાં જશે। આજે હતી એ ન્યૂઝ પેપરની અંદર બીજા દિવસના ન્યૂઝ પેપર સમાચાર પત્રની મુખ્ય હેડલાઇન, સમાચાર પત્રનું જે પ્રથમ પેજ આવે મોટા અક્ષરે જે હેડલાઇન આવે એને કહેવાય મેન।
movement headlines. The next day, the court was overcrowded with the people keen to watch Robert in the witness box. What? I mean, खास करके घर वाला movies नहीं था, serials नहीं था, अच्छा प्रत्येक से देखने जो है, court के अंदर right and left side witness box है, ना बच्चे judge बैठा हुआ है, उन्हें sitting बच्चे हो, मैं सामने side जो होते हैं, जिधर argument कर रहा होगा, वकील हो गए, बराबर? तो यह दृश्य अपनी है. The next day, the court was out overcrowded with the people keen to watch Robert in the witness box. Witness box ले साक्षी को पांच पर आपने यहाँ witness box से बोली सो तो विचार दिशा जी अगर ये लोगों Robert ने पांच रफ जो witness box से तो ये मत जोगा मटे खराब तो उत्सुक बता counsel Boyle was ticking off ticking ला खूब झिरमट को बता अभ्यास कर ticking off points till the last moment जो वकील Boyle है उन्हें छिल्ली क्षण से दरेक दरेक वस्तुओं दरेक दरेक मुद्दा में अभ्यास करो. He appeared confident and crisp, but so was Premchand. जी वकील था ये एकदम आत्मविश्वास थी भरपूर था उन्हें चौंकस था पर सामे Premchand ने एकदम आत्मविश्वास थी भरे हो यार अपने चोरी करे लेते हैं यार. Never would this machine may man betray his master. मतलब never would दिस मशीन मशीन नहीं आता मतलब रोबोट बिट्रे कर दो रोबोट मैन बिट्रे दिस मास्टर मतलब आज ये मशीन छे यंत्र से पुत्र ना मालिक साथे कह रहे थे रोबोट कर दो कर से नहीं तो पोसिडिंग बिगेट मतलब जो कार्यवाही थी कोर्ट में ये सब थे एंड राम सी 070 अपीयर इन द विटनेस बॉक्स कार्यवाही शुरू की थी ये वो राम सी 070 रोबोट है ये क्या दिखा रहा हो साक्षी में पांच रोबोट विटनेस बॉक्स में दिखा रहा हूं. Your Honor, counsel Boyle began. अगर आप जो ही कोई पण जगह है या तो सामने वाली व्यक्ति बहुत ऊंचो हो तो आना आपके बोलवा माटे शब्द हो बराबर तो यहाँ वकील जरा कोई जज ने बात करे तेरे यो ऑनर जैसे बात करे यो ऑनर काउंसिल गोयल भी गए यो ऑनर बोली नहीं जब वकील गोयल था मैं शुरुआत करी. आई एम टोल्ड बाय सुपर रोबोट दैट द मेमोरी टैप डिजाइनिंग इन दिस टाइप्स ऑफ रोबोट्स कंटेंट इंफॉर्मेशन ऑफ द प्रीवियस वीक प्रीवियसली आगर मुझे अठवाड़े आई एम टोल्ड बाय द सुपर रोबोट दैट मतलब सुपर रोबोट्स बारे में क्या मालूम है दैट द मेमोरी टैप डिजाइनिंग इन दिस टाइप्स ऑफ रोबोट्स आ प्रकार के जो रोबोट के अंदर जो याद स्मृति याद शक्ति का स्मृति की जो संस्मरण शक्ति जो हो कितनी हो कंटेंट ऑफ द प्रीवियस वीक एक वीक सुधी में जलवाई रहे थे एवं जो वकील थे हमने जज सामने रजूआत करी. But the case started a fortnight after the incident. Fortnight में फ़ोकवाज़ 15 दिनों से. पर तो आप केस जैसे ये कितना दिनों से पसी चालू कर चुके 15 दिनों से पसी शुरुआत थी चार तकनानी. The needed information must be wiped out. The judge से तो जज ही हुए थे कि जरूरी आपने आपने जो माहिती जो ये चीज़ तो मुसाइ की है स्वाभाविक चीज़ रोबोट कोई कौन रोबोट चेक यानी मेमोरी की चीज़ एक वीक ले सात दिवस की घटना है ना मुझे स्टोरेज रहे थे बराबर पे आठवें दिवस आवे ले सात दिवस की घट जे मेमोरी वाइज लॉस्ट से तो ये क्या होने वाली है ऑलरेडी घटना ने बनी है 15 दिवस થઈ ગયા છે અને આની કેપેબિલિટી છે તે કેટલા ની છે એક વીક ની છે જજ એવું કહે છે ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ તો કે જરૂરી જે માહિતી છે ચોક્કસપણે ઉસાઈ ગઈ છે. કાઉન્સિલ બોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમચંદ काउंसिल बोले स्माइल सॉफ्टली स्टेरिंग एट प्रेम चोपड़ा. प्रेम चोपड़ा उनके वकील था बोले हमें आशीष साथ एक साथ धीमे थे तुम सॉफ्टली धीमे थे एक साथ एक की तक के एक के साथ जो है तो आशीष करे सर द रॉबर्ट हैज बीन स्विच्ड आउट ऑफ ऑपरेशन एवर सिंस मतलब मैं यूं कहूं कि आज ये रॉबर्ट से ये मुझे कार्य है यानी हमेशा माने कार्य तो हमेशा माने बंद कर देवा मानो छे मशीन हो गया. Prem Chopra faced hell, but he was confident. Ramsey 070 would obey his master. The secrets were sealed in their Gupta Raja. Vasandar Parayi. Prem Chopra faced hell. So Prem Chopra was jehro. So jehro badi jehro. But he was confident. But then he was atmanishwas. Okay, wo. Ke Ramsey 070 would obey his master. Jeno रोबोट जैसे राम सी 070 ये पोताना मालिक नहीं आगम पोताना सेफ नहीं आगम पा
કરશે ઓ બેટા હું પાન કરું તો સિક્રેટ્સ રહેશે અને બધું જે રહસ્ય છે એ ગુપ્ત જ રહેશે યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ જજે કહ્યું વકીલને કે તમે ચાલુ રાખી શકો છો તમારી દલીલો કાઉન્સેલ બોઇલ ટર્નિંગ ક્રાંસી રો આપણે જોઈએ છીએ દરેક દરેક વકીલ હોય જે આરોપી મને સવાલ કરે એવી જ રીતે કાઉન્સિલ જે બોઇલ હતા વકીલ એક કોણ તરફ ગયા ટર્નિંગ ટુ રામસી રોબોટ કે રોબોટ હતો તેના તરફ જોયું તેના તરફ વળ્યા હુ ઇઝ યોર માસ્ટર સવાલ પૂછ્યો કે તારો માલિક તારો શેઠ કોણ છે હી આસ્ક્ડ રિપલી રિપલી એટલે ટૂંકમાં એટલે ટૂંકમાં કહ્યું સંક્ષિપ્તમાં કહ્યું અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાઇબ્રન્ટ સાઉન્ડ ધ રોબોટ સ્કિડ ઇન હિઝ મેટાલિક ટોન મિસ્ટર ચોપરા તો જોઈએ કે રોબોટ આપણી જીવન ભાષા ચોખ્ખી ના બોલી એનો અર્થ કરકસ આપણે ઘણા બધા મૂવીની અંદર જોઈએ છીએ કે કોઈ જાહેરાતોમાં પણ જોઈએ છીએ કે રોબોટનો અવાજ પ્રોપર ના હોય એમ કર્કશ અવાજ હોય આપણે જેવો સ્વચ્છ કારણ કે એની અંદર આપણે જેવો અવાજ આવે સ્પર્ધ બેઠી આવે જ્યારે જે રોબોટનો અવાજ હોય એ મશીનથી આવે ક્યાંક ને ક્યાંક ઘણો બધો ડિફરન્સ ત્યાં જોવા મળે છે તો એ રીતે કહીએ તમારો માલિક વર્ષનો સવાલ બોલે પૂછ્યો એ આસ્ક ડિપલી જવાબ આપે છે ટૂંકમાં શું જવાબ છે ડલ બ્લુ લાઇટ ફ્લેશ એક વાદળી કલરની ઝાંખી એવી લાઇટ ફ્લેશ થાય છે એન્ડ આફ્ટર મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ અને વાયર જેવો આપણે કોઈ પણ શોર્ટ સર્કિટનો અવાજ કેવો આવે બરાબર તો એવો મોમેન્ટરી એકાદ ક્ષણમાં એવો અવાજ આવે છે ધ રોબોટ સ્પીક ઇન મેટાલિક ટોન અને ધાતુકીય જે અવાજ આવે મેટાલિક ટોન એવો કર્કશ અવાજ મેં બોલે છે મિસ્ટર ચોપરા જવાબ આવે છે કે તમારો માલિક કોણ છે મિસ્ટર ચોપરા વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપરા મિસ્ટર પ્રેમ ચોપરા ગોયલ વકીલે સવાલ પૂછ્યું કે તમે તમારા માલિક જે પ્રેમ ચોપરા હતા એમના માટે શું કર્યું શું કાર્ય કર્યું અપોઝ વાય ધેન મેટાલિક આન્સર ક્લીનિંગ મૂવિંગ ધ લોન વોશિંગ ડુઈંગ ડિશીઝ શોપિંગ હવે જવાબ આપે છે એની ભાષામાં અપોઝ એટલે થોડા ભાષામાં માટે ઉભે જાય છે વાય જે તારા હોય ધેન મેટાલિક આન્સર ધાતુની ભાષામાં જવાબ ધાતુનું કેવો અવાજ આવે એ રીતે કેવો ક્લીનિંગ એટલે તમે સફાઈ કરી છે મૂવિંગ ધ લોન એટલે ઘાસ આવે એને કાપી આપ્યું છે વોશિંગ એટલે કપડાં ધોયા છે ડુઈંગ ડિશીઝ એટલે પીસો સાફ કરી છે શોપિંગ અને ખરીદી કરી આપી છે જ્યારે સવાલ પૂછ્યો મિસ્ટર ગોયલ કે તારા માલિક માટે શું શું કામ કર્યું છે તેણે આ બધી વાતો કરી જવાબ આપ્યો કે સફાઈ કરી લોન એટલે કે ઘાસ કાપી આપી કપડાં ધોઈ આપ્યા છે જે ગંદી પીસો જે સાફ કરી આપી છે અને ખરીદી પણ કરી આપી છે શોપિંગ રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ સિક્સ ડેઝ કાઉન્સિલ ગોલ ઇન્ટરપ્રેટ ઇન્ટરપ્રેટ એટલે કોઈ પણ વાત થતી હોય એની વચ્ચે અટકાવો અને પછી આપણો પોતાનું જે ચાલુ કરો તને વચ્ચે જે રોકો છે અટકાવે છે અને એવું કહે છે રિકોલ ઇન ડિટેલ્સ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ સિક્સ ડેઝ રિકોલ એટલે યાદ છેલ્લા છ દિવસમાં જે રીતે કાર્ય કર્યું છે પ્રવૃત્તિઓ કરી છે એની વિગતો તું અમને યાદ કરીને બોલ બરાબર એની માહિતી આપ બરાબર મિત્રો આપણે અહીંયા ટોપિક અત્યારે પૂરો કરીએ છીએ આગળના વિડીયોઝમાં આપણે આપણું જે આ પ્રકરણ છે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ પૂર્ણ કરીશું.